यूनिट फॉर एनिमल्स ANIMALS एनिमल्स एटले प्राणियों। आ छे बिलाड़ीनो चित्र। बिलाड़ीने अंग्रेजी में कहेवाय छे कैट, CAT, कैट एटले बिलाड़ी। तो CAT स्पेलिंग छे, कैट उच्चार छे, तेने गुजराती में कहेवाय छे बिलाड़ी। एना पछी छे डॉग, कूतरो। तेनु चित्र आपेलू छे कूतरानु। कूतराने अंग्रेजी में कहेवाय छे डॉग, DOG, डॉग एटले कूतरो। तो DOG स्पेलिंग छे, डॉग उच्चार छे, तेने गुजराती में कहेवाय छे कूतरो। त्यार बाद छे रेट, एटले के उंदरनु चित्र छे, RAT, रेट एटले उंदर। RAT स्पेलिंग छे, रेट उच्चार छे, तेने गुजराती में कहेवाय छे उंदर। त्यार बाद छे काउनु चित्र। काउ ने गुजराती में कहेवाय छे गाय, COW, काउ एटले गाय। तो COW स्पेलिंग छे, काउ उच्चार छे, अने तेने गुजराती में कहेवाय छे गाय। त्यार बाद छे शियाळनु चित्र। तो शियाळ ने अंग्रेजी में कहेवाय छे फॉक्स, FOX, फॉक्स एटले शियाळ। FOX स्पेलिंग छे, फॉक्स उच्चार छे, तेने गुजराती में कहेवाय छे शियाळ। त्यार बाद छे पिगनु चित्र, PIG, पिग एटले भूंड। तो PIG स्पेलिंग छे, पिग उच्चार छे, तेने गुजराती में कहेवाय छे भूंड। एना पछी छे बकरीनु चित्र, GOAT, गोट एटले बकरी। GOAT स्पेलिंग छे, गोट उच्चार छे, અને તેને ગુજરાતીમાં કહેવાય છે બકરી। ત્યારબાદ છે હરણનું ચિત્ર, DEER, ડિયર એટલે હરણ। તો DEER સ્પેલિંગ છે, ડિયર ઉચ્ચાર છે, અને તેને ગુજરાતીમાં કહેવાય છે હરણ। એના પછી છે લાયનનું ચિત્ર, LION, લાયન એટલે સિંહ। તો LION સ્પેલિંગ છે, લાયન ઉચ્ચાર છે, તેને ગુજરાતીમાં કહેવાય છે સી। ત્યાર પછી છે બેયર, બેયર એટલે રીંછ, BEAR, બેયર એટલે રીંછ। તો BEAR સ્પેલિંગ છે, બેયર ઉચ્ચાર છે, તેને ગુજરાતીમાં કહેવાય છે રીંછ। એના પછી છે ઘોડાનું ચિત્ર, તો HORSE, હોર્સ એટલે ઘોડો। HORSE સ્પેલિંગ છે, હોર્સ ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે ઘોડો। ત્યારબાદ છે શીપ, SHEEP, શીપ એટલે ઘેટું। તો SHEEP સ્પેલિંગ છે, શીપ ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે ઘેટું। એના પછી છે કેમલ, CAMEL, કેમલ એટલે ઊંટ। તો CAMEL સ્પેલિંગ છે, કેમલ ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે ઊંટ। ટાઈગર, TIGER, ટાઈગર એટલે વાઘ। તો TIGER સ્પેલિંગ છે, ટાઈગર ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે વાઘ। રેબિટ, RABIT, રેબિટ એટલે સસલું। RABIT સ્પેલિંગ છે, રેબિટ ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે સસલું। એના પછી છે ઝીબ્રા, ZEBRA, ઝીબ્રા એટલે ઝીબ્રા। ZEBRA સ્પેલિંગ છે, ઝીબ્રા ઉચ્ચાર છે, તેને ગુજરાતીમાં કહેવાય છે ઝીબ્રા। એના પછી છે મંકી, તો MONKEY, મંકી એટલે વાંદરો। MONKEY સ્પેલિંગ છે, મંકી ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે વાંદરો। એના પછી છે ડોંકી, DONKEY, ડોંકી એટલે ગધેડો। તો DONKEY સ્પેલિંગ છે, ડોંકી ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે ગધેડો। ત્યાર પછી છે બફેલો, તો BUFFALO, બફેલો એટલે ભેંસ। BUFFALO સ્પેલિંગ છે, બફેલો ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે ભેંસ। એના પછી છે એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ એટલે હાથી। તો ELEPHANT સ્પેલિંગ છે, એલિફન્ટ ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે હાથી। ત્યારબાદ છે જીરાફ,
GIRAFFE જીરાફ એટલે જીરાફ, GIRAFFE સ્પેલિંગ છે, જીરાફ ઉચ્ચાર છે અને ગુજરાતીમાં કહેવાય છે જીરાફ. ત્યારબાદ છે સ્ક્વિરલ, SQUIRRL, સ્ક્વિરલ એટલે ખિસકોલી, તો SQUIRRL સ્પેલિંગ છે, સ્ક્વિરલ ઉચ્ચાર છે, ગુજરાતીમાં કહેવાય છે ખિસકોલી. બાળમિત્રો, સ્ક્વિરલને ગુજરાતીમાં કહેવાય છે ખિસકોલી, જીરાફને ગુજરાતીમાં કહેવાય છે જીરાફ, એલિફન્ટને ગુજરાતીમાં કહેવાય છે હાથી, બફેલોને ગુજરાતીમાં કહેવાય છે ભેંસ, ડોંકીને ગુજરાતીમાં કહેવાય છે ગધેડો, મંકીને ગુજરાતીમાં કહેવાય છે વાંદરો, ઝીબ્રાને ગુજરાતીમાં કહેવાય છે ઝીબ્રા, રેબિટને ગુજરાતીમાં કહેવાય છે સસલું, ટાઈગરને ગુજરાતીમાં કહેવાય છે વાઘ, કેમલને ગુજરાતીમાં કહેવાય છે ઊંટ, શીપને ગુજરાતીમાં કહેવાય છે ઘેટું, હોર્સને ગુજરાતીમાં કહેવાય છે ઘોડો, બેરને ગુજરાતીમાં કહેવાય છે રીંછ, લાયનને ગુજરાતીમાં કહેવાય છે સિંહ, ડિયરને ગુજરાતીમાં કહેવાય છે હરણ, ગોટને ગુજરાતીમાં કહેવાય છે બકરી, પિગને ગુજરાતીમાં કહેવાય છે ભૂંડ, ફોક્સને ગુજરાતીમાં કહેવાય છે શિયાળ, કાઉને ગુજરાતીમાં કહેવાય છે ગાય, રેટને ગુજરાતીમાં કહેવાય છે ઉંદર, ડોગને ગુજરાતીમાં કહેવાય છે કૂતરો, કેટને ગુજરાતીમાં કહેવાય છે બિલાડી. તો બાળમિત્રો, આ તમારા હતા એનિમલ્સના સ્પેલિંગો, જે દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ ત્રણેય વસ્તુ તૈયાર કરવાની છે.